કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 માં ગણિત વિષયમાં ભણવાનું છે. તો બાળકો, આજે આપણે નીચે આપેલી ખૂટતી સંખ્યા લખો તેના વિશે ભણવાનું છે. તો બાળકો, ખૂટતી સંખ્યા એટલે શું એવું તમને મનમાં થતું હશે. ખૂટતી સંખ્યા એટલે આપણને જે આપેલી સંખ્યા હોય એની વચ્ચે જે સંખ્યા આપેલી ન હોય, ખાલી ખાના હોય કે ખાલી જગ્યા દોરેલી હોય તેને આપણે શું કહીશું? ખૂટતી સંખ્યા. તો આપણે ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. તો આપણે ખૂટતી સંખ્યા ભણવાનું ચાલુ કરીશું, બરાબર? તો તમારે અહીંયા પર ધ્યાન આપવાનું છે, જ્યારે પીડીએફ ફાઇલ આવે ત્યારે તમારે પીડીએફ જોઈ અને લખવાનું રહેશે, બરાબર? તો આમાં એક નંબર છે, એમાં છે 43, 43, 44, પછી એક ખાલી જગ્યા છે 1, 2, 3, અને પછી છેલ્લે લખ્યા છે 48, બરાબર ને? આપણે આવું ધોરણ 1 માં પણ ભણી ગયા હતા, યાદ હશે બધાને, બરાબર? તો ચલો હવે 42, 43, 44 પછી શું આવશે બાળકો? ખાલી ખાના છે એટલે અહીંયા શું આવશે? 44 પછી 45, 45 પછી 46, 46 પછી 47, અને 47 પછી 48. તો બાળકો, આ રીતે આપણે આડી લાઈનમાં લખીએ તો આમાંથી આપણને આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા લખવાની પણ આપણને સહેલાઈથી લખી શકીએ છીએ. જે આપણે 1 થી 10, 11 થી 20 એવા આપણે જે ઊભી લાઈનમાં લખીએ છીએ એવા આપણે આ રીતે ખૂટતી સંખ્યામાં આડી લાઈનમાં પણ આપણે લખીએ તો તમને આગળ પાછળની સંખ્યા અને એ બધું તમને જલ્દીથી ખ્યાલ આવી શકે છે, બરાબર? તો હવે બીજો નંબર છે 72, 73, 74. 74 પછી શું આવશે એ નથી લખેલું, બરાબર ને? અને પછી ડાયરેક્ટ લખ્યા છે 78. તો હવે આપણે 74 પછી શું આવે છે તે આપણે લખવાનું છે. તો 74 પછી 75, 76 અને 77. 77 પછી શું આવે? 78, બરાબર ને? હવે 3 નંબર છે, તેમાં લખ્યા છે 92, 93, 94. 90 બગડ 92, 90 તગડ 93, 90 ચોગડ 94. પછી ખાલી ખાના છે અને છેલ્લે લખ્યા છે 90, 88, 98. તો અહીંયા આગળ શું આવશે? 94 પછી તો 95, 96, 97 અને 98, બરાબર ને? હવે 4 નંબર છે, તેમાં છે 88, 84, 85, 86, પછી ખાલી ખાના છે અને પછી છેલ્લે છે 90. તો અહીંયા આગળ 86 પછી શું આવશે? તો 88, 86 પછી શું આવશે? 88, 87, 87 પછી 88, 88 અને 89, 89. 89 પછી શું આવશે? 90 ને 90. હવે 5 નંબર, તેમાં લખ્યા છે 22, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24. પછી અહીંયા આગળ 3 ખાલી ખાના, પછી લખ્યું છે બગડ 88, 28, બરાબર? તો હવે 22, 23, 24 પછી શું આવશે? તો 25, 26, 27 અને 28. હવે 6 નંબર, તેમાં લખ્યા છે તગડ પાછળ 35, તગડ 36, તગડ 37, 37. પછી 3 ખાના ખાલી છે અને પછી શું છે? ચોગડ 41, બરાબર ને? તો 37 પછી શું આવશે? તો તગડ 8, 38. પછી તગડ 9, 39 અને ચોગડો ને 40. પછી શું આવી ગયું? ચોગડ 41 ની લાઈન આવી ગઈ. તો બાળકો, આમાં તમને ખબર પડી ગઈ હશે, બરાબર ને, ખૂટતી સંખ્યા એટલે શું. તો આવી બીજી સંખ્યા આપણે ઘડિયા હોય તો એ પણ આપણે આવી રીતે ખાલી ખાના કરીને આપણે લખી શકીએ છીએ, બરાબર ને? તો બાળકો, આ જે ખૂટતી સંખ્યા છે આના પરથી તમને આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા આપણે આવતા વિડીયોમાં જોઈશું, બરાબર? તો ત્યાં સુધી આવજો.